છોટી તેની આજના વિડીયોની અંદર આપણે આ સંસ્કૃતનું જે સોલ્યુશન છે તે જોઈશું. તો આજના વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા. શરૂ કરીએ આજના વિડીયો. ક્વેશ્ચન ફર્સ્ટ, નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો. અહીંયા તમે 10 વાક્ય આપેલા છે તે તમારે જોઈને જ લખવાના છે. પ્રશ્ન 2, ચિત્ર જોઈને સંસ્કૃત શબ્દ લખો. અહીંયા તમને જે ચિત્ર આપેલા છે તેના આન્સર શીટ મેં નીચે આપેલી જ છે, ત્યારે હું તમને ડાયરેક્ટ આન્સર જ આપી દઈશ. પ્રશ્ન, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે તમારી આસપાસ 5 વસ્તુઓના નામ સંસ્કૃતમાં લખો. પ્રશ્ન 3, નીચે આપેલા સંસ્કૃત સંખ્યા માટે સંસ્કૃત શબ્દ લખો. તે સંસ્કૃત શબ્દ છે મેં તમને નીચે આપેલા છે. પ્રશ્ન 4, આપેલા ફકરાને આધારે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. અહીંયા કંઈ નથી. પ્રશ્ન 1, અજા કૃત્ર ગછંતી, તો જવાબ આવશે અજા વન ગછંતી. 2, શિશુ કી વિસ્મરંતી, તો જવાબ આવશે શિશુ માર્ગ વિસ્મરંતી. પહેલી જ લાઇનમાં પહેલો પ્રશ્ન છે તેનો આન્સર છે ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ છે એ થર્ડ જે સેન્ટેન્સ છે તેનું જવાબ છે. 3, ક રોદંતી અત સહ રોદંતી. 4, શૃણાગહ કી ખાદિતું ઇચ્છંતી, તો શૃણાગલ શું ખાધે છે તો કે શૃણાગલ સ કોમલ માસ ખાદિતું ઇચ્છંતી. બીજી લાઇનમાં વચ્ચેનો સેન્ટેન્સ શૃણાગહ કી વધતી, તો જવાબ આવશે શૃણાગહ વધતી. ભવાન કહ ક્રિમથ રોદતી. સમસ્યા જ્ઞાનત્વ અતિ કરુણાય સ વધતી. ચિંતા માસુ અહમ માતુ સમીપે નિષ્ઠામી. પ્રશ્ન 5, આપેલા ફકરાના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. સોરી, આ પ્રશ્ન છે એ આગળનો છે. અહીંયા આવશે એમસીક્યુ છે, તો આ એમસીક્યુ છે એ તમારે મેં તમને આન્સર આપેલા જ છે. પ્રશ્ન 6, કૌંસમાં આપેલા શબ્દોને આધારે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવું. હવે એ પણ મેં તમને આગળ આન્સર આપેલા જ છે. પ્રશ્ન 7, નીચે આપેલા સમયને સંસ્કૃત શબ્દમાં લખો. તે પણ મેં ડાયરેક્ટલી આન્સર જ આપેલા છે. પ્રશ્ન 8, નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો. તે પણ આપેલું છે. પ્રશ્ન 9, નીચે આપેલ કાવ્યપંક્તિ પૂર્ણ કરો. તેના માર્ક્સ છે 8. આ બંને કાવ્યપંક્તિ પણ આપેલી છે. પ્રશ્ન 10, આપેલા વાક્યોનો વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. તે પણ આગળ આપેલી જ છે. પ્રશ્ન 11, કોષ્ટકના આધારે ઉદાહરણ મુજબ 6 વાક્ય બનાવો. આ જે આપણે કોષ્ટક આપેલું છે તેના આપણે 6 વાક્ય બનાવવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન 12, નીચે આપેલા ચિત્રને આધારે 5 વાક્ય બનાવો. હવે આપણે જોઈએ સોલ્યુશન. તો ધોરણ 7 મેં અહીંયા ડાયરેક્ટ આન્સર જ લખ્યા છે. પ્રશ્ન 1, મેં તમને શું કીધું હતું કે પ્રશ્ન 1ના 10 વાક્ય છે તે તમારે જોઈને જ લખવાના છે. પ્રશ્ન 2, તેમાં 1, રાજવ. 2, દૂરભાષણમ. 3, વૃક્ષ. 4, સ્પેરલ. 5, પર્ણ. હવે પ્રશ્ન 3, તેમાં આપણે સંખ્યાને આપણે સંસ્કૃતમાં લખવાની છે. 35. 2, અષ્ટાવિસંતિ. 3, ચિત્રવારિષંત. 4, પચાસંત. 5, સપ્તદશ. પ્રશ્ન 4, શું છે પ્રશ્નના આન્સર મેં તમને આપી જ દીધા છે, તે પ્રશ્નના આન્સર જ છે. પ્રશ્ન 5, 1, અતિથિ. 2, બીજમ. 3, સી નીડે. 4, બી અતિથિ. 5, ડી શૃણાગહ. પ્રશ્ન 6, 1, એતત ભોજનમ ભક્ષણ ભોગ્યમ અસ્તિ. 2, એતત ગીતમ શ્રવણ યોગ્યમ અસ્તિ. 3, એતત આમ્રરસ પ્રેમોગ્યમ અસ્તિ. 4, એતત પ્રશ્નમ ઉત્તર યોગ્યમ અસ્તિ. 5, એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ. પ્રશ્ન 7, 1, પાદોન ચતુર્થ વાદનમ. 2, સાર્વ ચતુર્થ. 3, સપ્તદા ચંદ વાદનમ. 4, સાર્ગત્રી વાદનમ. 5, સપાદ અષ્ટવાદનમ. પ્રશ્ન 8, 1, મીના શાલાહ ગછંતી. 2, સિંહ વનમ ગછંતી. 3, શુક આકાશમ ઉડંતી. 4, મોહન ભોજનમ કરોતી. 5, રાજુ પ્રાણી પીબંતી. પ્રશ્ન 9, 1, ચટક ચટકરે ચટક ચ.
जीवम जीवम कुजसी त्वम विहग नीडे निवसी सुखेन डयसे खादसी कलानी मधुराणी। बीजू हेतः गच्छन्ति कमीप न लभते तत गच्छन्ति कमीप न लभते श्रातः जायते स्विनन्तः जायते। प्रश्न 10 एक शृणागः वनं गच्छन्ति बे श्रान्तः जायते खिदं खाय जायते तन इत्येव कथयति पलायते। 4 अग्रतः पश्यन्ति पुष्टः पश्यन्ति। 5 सः पश्यन्ति द्राक्षफलनम्। 6 लभते न द्राक्षफलनम्। प्रश्न 11 1 अहम् षष्ठवादने पठामि बे अहम् सार्व सप्तवादने अष्ठामि 3 अहम् नववादने अभ्यास करोति 4 अहम् दशवादने शयन करोति 5 अहम् अष्टवादने अल्पाहार करोमि 6 अहम् दशवादने दुर्गम पिबन्ति। प्रश्न 12 यह चित्रशाला का है, चित्र में बच्चे पढ़ते हैं। एक लड़की गीत सुनती है, छात्र क्रिकेट खेलते हैं। जो तमने मारो वीडियो केवो लाग्यो के कमेंट में जरूर थी बताओजो और मारा वीडियो ने लाइक करो शेयर करो और मारी आ चैनल ने सब्सक्राइब न करी हुई तो सब्सक्राइब करी तेना बेल आइकन पर क्लिक करवानो न भूलता। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।